ॐ श्री सिद्धेश्वरेश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धेश्वरेश्वर सद्गुरुभ्यो नमः। ॐ श्री सिद्धेश्वरेश्वर सद्गुरुभ्यो। साक्षात सद्गुरु समग्र विश्वनो कल्याण थाय। गुरुदेवनी साधना अने तप, गुरुदेवनी दृष्टि मात्रथी कल्याण थाय। गुरुजी समर्थ जाणीने शरणे आवे नरनारी, साचा सेवकोनी जणे लीधी संभाळ। दादाना अहसासमां हूँ चैताली संभळावा जई रही छूं एक सत्यवाद, सत्य अनुभव, साक्षात्कार, गुरुना आशीर्वादनी अनुभूति। અમારા પુણ્યોદય કે જસ નામે સિદ્ધિ પુસ્તક અમારા શ્રી સંઘમાં વહેંચાયું અને અમારા હાથમાં આવ્યું। મારી ધર્મપત્નીએ આખું પુસ્તક ખૂબ ભાવથી વાંચ્યું અને પુસ્તકના વાંચન પછી પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજા પ્રત્યે એ શ્રદ્ધાળુ બની અમારે રહેવાનું બોરીવલી દોલતનગરમાં જુહુ સ્કીમમાં પૂજ્ય બાપજી દાદાનું ગુરુ મંદિર છે। એ વાત સાંભળી મારી પત્ની ત્યાં દર્શનાર્થે ગઈ, ત્યાં પૂજ્ય બાપજી દાદાના દર્શન કર્યા। એ એટલી ભાવુક થઈ ગઈ કે એણે સંકલ્પ મૂક્યો, દાદા મારા મનની આ ભાવના છે, આપના શ્રી ચરણમાં મૂકી છે, આપ એને પૂરી કરશો, હું સળંગ 9 ગુરુવાર આપના દર્શનાર્થે આવીશ। સળંગ 6 ગુરુવાર તેના બરાબર ચાલ્યા, 7મા ગુરુવારના દિવસે તે અંતરાયમાં થઈ, તેથી તેનાથી જઈ શકાય તેમ નહોતું। માટે મને જણાવ્યું કે આજે મારા બદલે તમે જઈ આવો। મેં જવા માટેની અનિચ્છા દર્શાવી ત્યારે એણે કહ્યું, આપણા દીકરાનો સવાલ છે, તે વ્યવસ્થિત સેટ થતો નથી, તેના માટેનો મેં સંકલ્પ મૂક્યો છે, આજનો દિવસ તો તમે સાચવી લો। તેના આગ્રહથી હું જુહુ સ્કીમ પૂજ્ય દાદાના દર્શન ને મને ત્યાં બહુ સારું લાગ્યું, માટે બીજા ગુરુવારે અમે બંને સાથે પૂજ્ય દાદાના દર્શનાર્થે ગયા। 8મા ગુરુવારે પૂજ્ય બાપજી દાદાના દર્શન કરી અમે અમારા ઘરે આવતા હતા ત્યારે પત્નીએ મને જણાવ્યું, આપણે આપણા ઘરમાં પૂજ્ય બાપજી દાદાની ગુરુમૂર્તિ પધરાવીએ તો? મેં સ્પષ્ટ અવાજે ના પાડી કે આપણાથી સચવાય નહીં અને આશાત ના થાય તો બાપના ભાગી બનીએ। એ વાત સાંભળી એનું મોઢું પડી ગયું। મેં વાતને વળાંક આપતા જણાવ્યું, પહેલા તું 9 ગુરુવારની બાધા પૂર્ણ કરી લે, પછી આપણે વિચારશું। તેના 9 ગુરુવાર પૂર્ણ થતા તેણે ફરી મને યાદ કરાવ્યું, પૂજ્ય દાદાને ઘરે પધરાવવા છે। મારી બહુ ઈચ્છા નહોતી તેથી મેં ઉડાવ જવાબ આપ્યો, વિચારીને કરશું। તે રાત્રે મને અજબ સ્વપ્ન આવ્યું। એક મોટો મંડપ હતો, ઘણા બધા શ્રાવકોની વચ્ચે હું બેઠો હતો। નાના સ્ટેજ ઉપર ઘણા સાધ્વીજી ભગવંત બિરાજમાન હતા, મુખ્ય સ્ટેજ ઉપર પૂજ્ય બાપજી દાદાની વિશાળ પ્રતિમા, પૂજ્ય દાદાના અંગો ઉપર કેસરથી પૂજા કરેલી હતી। ત્યાં બિરાજમાન સાધ્વીજી ભગવંતોએ મને અણસાર આવ્યો કે તારા ઘરે પૂજ્ય બાપજી દાદાને પધરાવ। પૂજ્ય બાપજી દાદા તરફથી પણ મને એવી ફિલિંગ મળી રહી હતી કે તું તારા ઘરે મૂર્તિની પધરામણી કર। હું તો આશ્ચર્યચકિત, પૂજ્ય બાપજી દાદાની સ્વયં આવી પ્રેરણાને હું લાયક ક્યાંથી? બીજે જ દિવસે અમે અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજ સાહેબ પાસે પહોંચ્યા। મેં મારા સ્વપ્નની બધી વાત પૂજ્ય ગુરુદેવને જણાવી અને પૂજ્ય ગુરુદેવની આ વિષયમાં સલાહ માંગી। પૂજ્ય ગુરુદેવે જણાવ્યું કે પૂજ્ય બાપજી દાદાએ સ્વયં ઘરે આવવાનો અણસાર આપ્યો છે, આનાથી વધુ રૂડું શું હોય? ખૂબ ઉલ્લાસ સાથે પૂજ્ય બાપજી દાદાને પધરાવો અને ખૂબ ભાવપૂર્વક પૂજ્ય દાદાની ભક્તિ કરો। આવા અણસાર બહુ જૂજ ભાગ્યશાળીઓને મળતા હોય છે, તમારો નંબર તેમાં છે। પૂજ્ય ગુરુદેવે આપેલા મંગલ મુહૂર્તે અમારા ગૃહાંગણે પૂજ્ય બાપજી દાદા પધાર્યા। પૂજ્ય બાપજી દાદાની સાથે અમારા ગૃહાંગણે મંગલની હારમાળા સર્જાય છે। પૂજ્ય બાપજી દાદાના પરમ આશીર્વાદથી અમારો દીકરો સાવ જ બદલાઈ ગયો છે।
બહુ ઓછા સમયમાં તેના જીવનમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે, જે અમારા માટે ચમત્કાર જ છે। એના જીવનમાં આવું પરિવર્તન આવશે એવું અમે સ્વપ્નમાં પણ કલ્પ્યું નહોતું। એની જોબ પણ સરસ ગોઠવાઈ ગઈ છે, હજી સ્ટેબલ નથી થયો, જોબ છૂટી જાય છે, પણ છૂટે છે તે પણ તેના સારા માટે જ થાય છે। અન્ય જગ્યાએ વધુ સારી જોબ એને મળે છે। છેલ્લા કેટલાય વખતથી એના પાસપોર્ટ માટે પારાવાર મહેનત ચાલતી, પણ કાંઈ ઠેકાણું પડતું નહોતું। પૂજ્ય બાપજી દાદાની મંગલ પધરામણી બાદ માત્ર 3 જ દિવસમાં સાવ જ સરળતાથી તેના પાસપોર્ટનું ઠેકાણું પડી ગયું હતું। અમારા પરિવારમાં ધાર્મિકતા ન બરાબર હતી। પૂજ્ય બાપજી દાદાના આગમન પછી અમારા ધાર્મિકતાનું અવતરણ થયું છે। આનાથી વધુ પૂજ્ય દાદાની કૃપા શું જોઈએ। દર ગુરુવારે 50થી વધુ ભાવુકો પૂજ્ય બાપજી દાદાના દર્શનાર્થે અમારા ઘર આંગણે પધારે છે। પૂજ્ય બાપજી દાદાની આરાધના કરી સુખ, ચેન, શાંતિ અને સમાધિ મેળવે છે। બધા જ ભાવુક ભક્તોને અમારા ગૃહાંગણે પૂજ્ય દાદાની ભક્તિ કરવા માટેનું ભાવભર્યું આમંત્રણ છે। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી દાદાના ચરણોમાં કોટી કોટી પ્રણામ।